કાઢી અને એને શું ઉપચાર આપવા છે એનું એનાલિસિસ કરી આવે છે. એટલે એક પેરેન્ટ્સ તમારે ત્યાં બાળક લઈને આવે પછી એને રિપોર્ટ્સ કેટલા કલાકમાં મળે અથવા કેટલા દિવસ પછી મળે? હા, આજે તમે સાહેબ આપ રિપોર્ટ આપો છો તો એ રિપોર્ટ આવતા 72 થી 92 કલાકનો ટાઈમ લાગે છે. બરાબર છે. અને 92 કલાક પછી ફરી વાર પેરેન્ટ્સ આવવાનું અને પછી એની જે કાઉન્સેલર સાથેની મીટિંગ વગેરે જે કંઈ તમારા સ્ટેજ છે એ પ્રમાણે આગળ વધી. આ વખતે જ્યારે પેરેન્ટ્સને આવવાનું છે ત્યારે એ લોકોને એમના બાળકને લઈને આવવાની જરૂર નથી, કેમ કે અમે જ્યારે કોઈ બી બાળકનું કાઉન્સેલિંગ કરીએ છીએ તો એ વખતે બાળકની હાજરી જરૂરી નથી. બાળક જો હાજર હશે અમે એનું કાઉન્સેલિંગ કરતા હોઈશું તો એના માનસિક એના ઉપર ભાર પડે છે, એ વસ્તુને સમજી નથી શકતો અને હું શું કરી રહ્યો છું અથવા સામેવાળો માણસ મારા માટે શું બોલી રહ્યો છે એ સમજી નથી શકતો. તેથી અમે એવો આગ્રહ રાખીએ છીએ કે પેરેન્ટ્સ પોતે આવે, પોતે આ વસ્તુને સમજે અને પછી એને અનુકરણ એના બાળક જોડે કરે. હવે આ ટેસ્ટ યુવાનો અથવા તો એ પુખ્ત વયના જે માણસો છે એ લોકો કરાવે તો એ લોકોને શું જાણવાનું મળે? આ ટેસ્ટ યુવાનો કરાવે છે તો એ લોકોને પોતાની એબિલિટી કે જેનો અત્યારે એ લોકોએ ઉપયોગ નથી કર્યો અથવા તો કર્યો છે તો ઓછા માત્રામાં કર્યો છે એ વસ્તુ એ લોકો જાણી શકે છે. ત્યારબાદ આ લોકો એનું કેરિયર સિલેક્શન જાણી શકે છે કે એ લોકો કઈ ફિલ્ડમાં આગળ વધી શકે છે અને કયા કેરિયર એ લોકોને સુટેબલ છે. ત્યારબાદ યુવાનો જો છે એ જોબ કરવા માટે જઈ રહ્યા છે તો એ લોકો પોતાની ડિપાર્ટમેન્ટ સુટેબિલિટી કે એ લોકો કયા ડિપાર્ટમેન્ટમાં પ્રોપર ફિક્સ થઈ શકશે એ બી આ રિપોર્ટથી જાણી શકે છે. ઘણા બધા જે વાલીઓ છે પેરેન્ટ્સ છે તેની એક હંમેશા હોય છે કે મારા બાળકને કંઈ યાદ નથી રહેતું, તો એવું આ જે રિપોર્ટ કરાવે એમાંથી કોઈક આપણને એને અંગેની હિન્ટ મળે કે ભાઈ આ યાદ નથી રહેતી તો એને કઈ દિશામાં વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે? ચોક્કસ પ્રમાણમાં સાહેબાની માહિતી મળી શકે છે. આ રિપોર્ટથી બાળકની લર્નિંગ સ્ટાઇલ અલગ અલગ પ્રકારની હોય છે, બાળકની યાદ રાખવાની શક્તિ, વસ્તુને ગ્રહણ કરવાની શક્તિ અલગ અલગ પ્રકારની હોય છે. સો આપણે એને 3 અલગ અલગ રીતે આપણે એને ડિફાઇન કરી શકીએ છીએ. એની વિઝ્યુઅલ સ્કિલ્સ જ્યારે બાળક વસ્તુને જોઈને શીખે છે, એની ઓડિટરી સ્કિલ્સ જ્યારે બાળક એ વસ્તુને સાંભળીને શીખે છે, અને કાઇનેસ્થેટિક સ્કિલ્સ જ્યારે બાળક એ વસ્તુને કરીને અથવા તો એ વસ્તુને માણીને શીખે છે. બરાબર. સો આ રિપોર્ટથી આપણે એ જાણી શકીએ છીએ કે બાળકની યાદ રાખવાની શક્તિ કયા પ્રકારની છે. બાળક ઓડિટરી લર્નર છે, બાળક વિઝ્યુઅલ લર્નર છે, કે બાળક કાઇનેસ્થેટિક લર્નર છે. વસ્તુને જ્યાં સુધી કરશે નહીં, જાણશે નહીં, ત્યાં સુધી એને ખ્યાલ આવવાનો નથી. બરાબર. દર્પણભાઈ, આની આ જે વે ટુ બ્રેઇન એની ફ્રેન્ચાઇઝી મેળવવી હોય તો શું કરવાનું? આપણે વે ટુ બ્રેઇનની ફ્રેન્ચાઇઝી મેળવવા માટે સાહેબ આપણે 3 અલગ અલગ પ્રકારના સ્ટેજીસ બનાવેલા છે. આપણું પહેલું સ્ટેજ છે મેન્ટરનું, બીજું સ્ટેજ છે કાઉન્સેલરનું અને ત્રીજું સ્ટેજ છે બિઝનેસ ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટનું. જો આપણે મેન્ટરની, કાઉન્સેલરની અને બિઝનેસ ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટની કોઈ પણ પ્રકારની ફ્રેન્ચાઇઝી આપણે લેવાની જરૂર છે તો આપણે અમારી વેબસાઇટ www.way2brain.com ઉપર જઈ કેરિયર સિલેક્શનમાં જઈ અને પોતાને ગમતો કેરિયર અથવા તો ફ્રેન્ચાઇઝીનો સિલેક્શન કરી શકો છો. બરાબર છે. ધારો કે મારા ભવિષ્યમાં આવી કોઈ ફ્રેન્ચાઇઝી કે આવી સગવડ ઉપલબ્ધ નથી, પણ એને કેટલાક પેરેન્ટ્સ એવા છે કે ભાઈ આ જોયા પછી એમને ચોક્કસ થશે કે ચલો આપણે આ ટેસ્ટ તો કરાવીએ છીએ, તો એ લોકોએ તમારા જે તમે જે અમદાવાદ, રાજકોટ એ બધા સેન્ટર્સ કયા ત્યાં સીધી સંપર્ક કરી શકે આના દ્વારા? તમારી વેબસાઇટ ખોલવાથી એવો એની ડિટેલ મળશે? ચોક્કસ સાહેબ, જે વેબસાઇટ ખોલવાથી આપણે અમારી જે નજીકની તમારી સૌથી નજીકની જે ફ્રેન્ચાઇઝી હશે એનું તમને ડિટેલ મળી જશે. આપ એ ફ્રેન્ચાઇઝી ઉપર જઈ પોતાનો રેફરન્સ આપી અને આ રિપોર્ટ કરાવી શકો છો. બરાબર છે. ઓકે. જે ખાસ કરીને આજના આમાં આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ શિક્ષિત બેકારો ઘણા બધા છે, તો એને માટે તો એક આ ગોલ્ડન ચાન્સ છે એવું મને લાગી રહ્યું છે. ડેફિનેટલી સાહેબ, મને એક વસ્તુ યાદ આવી રહી છે કે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત કર્યું ત્યારે એમણે કીધેલું કે અમારે ગુજરાતમાં 1 લાખ જે યુવાન બેકાર છે એ લોકોને મારે રોજગારીની તક પૂરી પાડવી છે. અમે લોકો આ રોજગારીની તક એક સાયન્ટિફિક વેમાં પૂરી પાડવા માંગી રહ્યા છે કે દરેક માણસ આ વસ્તુને સમજે, એને એક સાયન્ટિફિક વેમાં લે અને કોઈ બી માણસ બેકાર ના રહે. આ એક પોતાની સ્વરોજગારીની તક છે, આ એક નોકરીની તક નથી. પોતે પોતાનો બિઝનેસ પોતે જાતે ચાલુ કરી શકે એની તક છે. ખાસ કરીને આ બધી વાતો અંગ્રેજીમાં હશે તો એ માટે કંઈક અંગ્રેજીનું પ્રભુત્વ હોવું જોઈએ એવી જરૂરિયાત કરી? જ્યાં સુધી સાહેબ આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યાં સુધી એની જરૂર નથી. એટલા માટે અમે લોકોએ અલગ અલગ સ્ટેટ પ્રમાણે અલગ અલગ લેંગ્વેજીસમાં એની રેફરન્સ બુક બનાવેલી છે, જેથી કે ગુજરાતની રેફરન્સ બુક, ગુજરાત માટેની જે રેફરન્સ બુક છે ગુજરાતીમાં છે, ગુજરાતી કોઈ બી લેમેન માણસ એને આસાનીથી સમજી શકે છે. ખાસ કરીને દર્પણભાઈ, છેલ્લો સવાલ એ પૂછી લઉં કે આ જે વે ટુ બ્રેઇન એ તમે કેવી રીતે શોધી લાવ્યા, ક્યાં તો એ આવ્યું ક્યાંથી તમારી પાસે? બેઝિકલી સાહેબ, અમારો એક આ
એવું આપ સમજો કે અમારો દોઢ વર્ષનો આ એક અભ્યાસ છે ઇન્ટરનેટ ઉપરનો, અમે આ વસ્તુને જાણી છે, જોઈ છે અને ત્યાર પછી એનો અનુભવ કર્યો છે, એના ઉપર ઘણા બધા રિસર્ચ કર્યા છે, રિસર્ચ જોયેલા છે અને ત્યાર પછી અમને એવું ફીલ થયું છે કે આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને નોબલ કોઝ માટેનું કારણ છે કે આપણું જે આવનારું જનરેશન છે એને હું કેવી રીતે આગળ વધી શકું, એના કેરિયરમાં હું કેવા ડેવલપમેન્ટ લાવી શકું, એના માટેની આ એક એક એવું સમજી શકીએ આપણે કે એક પાયો છે. સો એટલા માટે આ વસ્તુને અમે ઇન્ડિયામાં લઈને આવ્યા છે અને એને અમે દરેક ઘરમાં, દરેક વ્યક્તિ સુધી અને દરેક બાળક સુધી પહોંચાડી શકીએ એવા પ્રયત્ન કરી રહ્યા છે. આમ તો મેં કહ્યું કે છેલ્લો સવાલ, પણ પછી ફરીવાર એકવાર મને પૂછવાનું મન થાય કે કોઈક એવો એકાદ ઇન્સિડન્સ તમે આ તમારા દોઢ બે વર્ષના કે ત્રણ વર્ષના અનુભવમાં, તમારો જે આખો વિસ્તાર છે તેમાં, કે આ વ્યક્તિનો રિપોર્ટ કરાવ્યો અને એમાં આમ થયું, એવું આમ તમારા અનુભવમાં આવ્યું હોય, એમ આ થયા પછી એવું તમારી જાણમાં આવ્યું હોય. જી જી જી. અમારા જે કલીગભાઈ છે એમનો અને એમના બાળકનો રિપોર્ટ કર્યો, અમે જસ્ટ એનાલિસિસ માટે એમનો રિપોર્ટ કર્યો હતો. એમના બાળકનો રિપોર્ટ કર્યો ને ત્યારે અમને એમની લર્નિંગ સ્ટાઇલ, એ બાળક વસ્તુને કેવી રીતના ગ્રહણ કરે છે, મેં જે આપને કીધું એ પ્રમાણે બાળક ઓડિટરી છે, કાઇનેસ્થેટિક છે કે વિઝ્યુઅલ છે, એ અમને જાણમાં આવ્યું. ત્યાર પછી કેસ એવો બન્યો કે જ્યાં સુધી આ વસ્તુ જાણમાં નથી ત્યાં સુધી બાળક બી બી પ્લસ ગ્રેડમાં આવતું હતું. અમને આ વસ્તુ જાણમાં આવી કે એની લર્નિંગ સ્ટાઇલ ઓડિટરી છે, બાળક વસ્તુને સાંભળીને શીખે છે, પણ સ્કૂલની અંદર ટીચર એવું બનતું કે આ એને બોર્ડ ઉપર વસ્તુને લખી દેતા અને બાળક એને વાંચી લેતા, જે બાળક યાદ રાખી નથી શકતું. અમે એનો એક ઉપચાર આપ્યો કે ભાઈ આપ એ બાળકને મોટેથી બોલવાનું કહો, વસ્તુને મોટેથી બોલી અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો કહો. બાળકે એની લાસ્ટ એક્ઝામ હમણાં જે પત્યું ત્યાં સુધી એ વસ્તુને ટ્રાય કર્યો અને અમારા માટે આ એક આશ્ચર્યચકિત બનાવ બની ગયો કે એ બાળક આ વખતે એ પ્લસ લઈને આવ્યું. બરાબર છે. કલ્પનભાઈ, આપ ખાસ અહીં સુધી પધાર્યા અને ચેનલ નર્મદામાં ફ્યુચર વોચ કાર્યક્રમમાં આપણે આટલી બધી સુંદર ઉપયોગી સાયન્ટિફિક વાતો કરી, એ બદલ ચેનલ નર્મદા વતી આપનો ખૂબ ખૂબ આભાર. અમને ચોક્કસ ખાતરી છે કે ભરૂચના દર્શકો જે કોઈ પણ આ ફ્યુચર વોચ જોઈ રહ્યા છે તેમાંથી એ સંતાનોને, એ પેરેન્ટ્સને એમ થશે કે મારા સંતાનનું હું આ જાતનો ટેસ્ટ કરાવું અને મારા સંતાનનું ઉજ્જવળ ભાવિ થાય, આગામી પેઢીનું, જેના આવનારી પેઢી છે એનું પણ એક ઉજ્જવળ ભવિષ્ય થાય. અને જે તમારી આ પ્રક્રિયા છે તેમાં ભરૂચ જિલ્લામાં આપને જે કંઈ પ્રચાર પ્રસારનું માધ્યમનું કામ જોઈતું હશે ત્યારે ચેનલ નર્મદા આપની સાથે છે. પડકે ચોક્કસ સાહેબ, ચોક્કસ હું નર્મદા ચેનલનો આભારી છું અને નર્મદા ચેનલ વતી હું બધી જ આપની જે જનતા છે જે નર્મદા ચેનલને નિહાળી રહી છે એને હું એક અપીલ કરવા માગુ છું કે ભાઈ આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને નોબલ કોઝનું છે, આપના બાળકનો આપ રિપોર્ટ કરાવો અને એ બાળકનું ડેવલપમેન્ટ કઈ રીતના કરવું છે એ જાણો. આ વસ્તુથી આભાર. દર્શક મિત્રો, ફ્યુચર વોચ કાર્યક્રમમાં આ હતા દર્પણ વ્યાસ.